નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય ભારત સાથે જણાવવાનું કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં દરેક પાર્ટીના ઉમેદવારો દ્વારા ગમે તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તારીખ 17/2/2021ના રોજ ઇલેક્શન વોર્ડ નંબર 14 ઉમેદવાર શ્રીમતી જેલમબેન ચોકસી દ્વારા વડોદરા શહેરમાં વાયડાપોળ ખાતે ઇલેક્શન ફેરણીમાં હતા તેવા સમય દરમિયાન જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા. આ શબ્દો અમારા દલિત વણકર સમાજમાં ન શોભે એવો શબ્દ વાપરવામાં આવ્યો હતો. અમારી આપશ્રી પાસેથી આશા છે કે આ ઉમેદવાર સામે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે અને ઇલેક્શન ઉમેદવારી પત્ર પણ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીની અંદર જ્યારે પણ કોઈ પણ ઉમેદવાર હોય, જે પણ પાર્ટીનો હોય, જ્યારે અમારા જે જ્ઞાતિ વિશે જે ખોટું અને ખરાબ રીતનું જે વર્તન કરે છે, સાથે સાથે અમારા જે સમાજની જે લાગણી દુભાય છે એવા શબ્દોનો ઉપયોગ જે જેમલબેન ચોકસી જે વોર્ડ નંબર 14ના છે અને ભાજપના કાર્યકર્તા છે, એટલે આ જે બેને અમારા જે સમાજ પ્રત્યે જે ખોટું વર્તન કર્યું છે એની સામે આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદન સ્વરૂપે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવે, સાથે સાથે આમનું ચૂંટણી પંચમાંથી જે અમે આજે આવેદનપત્ર આપીને ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરી છે કે જે આમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે તેવી માંગણી સાથે આજે કલેક્ટર ઓફિસ અમે આવેદન સ્વરૂપે આવ્યા હતા. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.